નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસુ લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર સિક્સના અંદર આપણે વાહન વ્યવહારની સમસ્યાના અંદર મોદી પદ્ધતિની એક પોઈન્ટ આપણે જોયો હતો વિદ્યાર્થી મિત્રો મોદી પદ્ધતિ એવી છે કે જેનો એક દાખલો નવ માર્કનો કમ્પલસરી આવશે આવશે ને આવશે જ તો તેને આપણે વધારે પડતી અગ્રીમતા પ્રાયોરિટી આપવાની છે તેના માટે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ થઈ શકે એટલી આપણે વિદ્યાર્થી મિત્રો કરવાની રહેશે ખાસ કરીને યુઆઈ પ્લસ વીઆઈ કોષ્ટક આપણે જોવાનું રહેશે યુઆઈ પ્લસ વીઆઈ કોષ્ટક સૌથી એક અગત્યનો પાર્ટ છે કે જેના અંદર સ્ટુડન્ટ્સ બધા કન્ફ્યુઝ થતા હોય છે તો આપણે બેસ્ટ ટ્રાય કરી છે વિદ્યાર્થી મિત્રો એરોવાળી કે જેનાથી તમને લોકોને સરળતાથી શું થઈ શકે હંમેશા સમજાઈ શકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી મોદી પદ્ધતિની પ્રેક્ટિસ માટે અહીંયા એક દાખલો લીધો છે ટોટલ આપણા આ વિડીયોના અંદર બે દાખલા આપણે સોલ્વ કરવાના છે પણ વિદ્યાર્થી મિત્રો એક દાખલો એવો છે કે જેના અંદર આપણું ઝેડાઈ જે કોષ્ટકના અંદર નેગેટિવ આવશે તો તેના પછીના સ્ટેપ્સ શું હશે તે પણ આપણે જોવાના રહેશે એટલે આજની તારીખના અંદર આપણે જોવા માટે જઈએ વિદ્યાર્થી મિત્રો તો આ વિડિયોના અંદર તમે મહત્વના બે પોઈન્ટ શીખશો પહેલું તો ઝેડાઈ જે સુધી પહોંચવું કઈ રીતે અને ઝેડાઈ જેના અંદર જો નેગેટિવ આવ્યું માઇનસ આવી કોઈ આવૃત્તિ તો ત્યાંથી આપણે શું શરૂઆત કરવી તેના માટે આગળના નિયમો શું રહેશે ઇષ્ટતમ ઉકેલ માટે તેની આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાની છે આજે ચર્ચા કરવાની છે વિડીયો ડેફિનેટલી વિદ્યાર્થી મિત્રો થોડો લાંબો જશે પણ તમને ડેફિનેટલી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈને સારામાં સારી મજા જરૂર આવવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે શરૂઆત કરશું આપણે એક દાખલાથી આ દાખલો છે આ દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેવામાં આવેલો છે દાખલા નંબર ચોવીસ કયો લેવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચોવીસ જે છે વિદ્યાર્થી મિત્રો પાના નંબર કયા તો કે સર પંચોતેર ઉપર કયા પાના નંબર ઉપર છે પંચોતેર ઉપર કીધું છે નીચે આપેલા સમસ્યાનો પ્રારંભિક શક્ય ઉકેલ મેળવો અને ઇષ્ટતમ શક્ય ઉકેલ મેળવો શું શોધવાનું કીધું છે પહેલા તો પ્રારંભિક ઉકેલ આપણે મેળવવાનો છે શું અહીંયા કોઈ પદ્ધતિનું સૂચન છે તો કે ના સર નથી પદ્ધતિનું સૂચન ન હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરવાનું હોય તમને મારા કરતાં બેટર ખબર છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તો કે સર જ્યારે પણ પ્રશ્નના અંદર કોઈ પણ પદ્ધતિનો ઉલ્લેખ ન હોય ત્યારે આપણે વોગેલની પદ્ધતિનો ઉપયોગ કરવાનો આવે છે જ્યારે આગળના આપણે વિડીયોઝ હતા તેના અંદર બી આ વાત મેં કીધેલી છે વિદ્યાર્થી મિત્રો આજે ફરી રિપીટ કરું છું તો ખાસ ધ્યાનથી હંમેશા કોન્સન્ટ્રેટ કરી અને પદ્ધતિ પહેલાં આઈડેન્ટિફાઈ કરવાની કે કઈ પદ્ધતિનો અહીંયા ઉલ્લેખ કરવાનો આપણને કહ્યો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે સ્ટાર્ટ કરશું આપણે વોગેલની પદ્ધતિનું સોલ્યુશન જો આપણે કરવા માટે જઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં તો આપણે તપાસ કરવી પડે પુરવઠો અને માંગ શું બંને સરખી છે માંગ કયો કે જરૂરિયાત કયો બંનેનો અર્થ એક જ થાય અત્યાર સુધી સર જરૂરિયાત આવતી હતી હવે માંગ આવી ગયો અમે શું કરીએ અરે પહેલા જરૂરિયાત અને માંગ બંને વસ્તુ કેવી છે સરખો જ અર્થ થાય માંગ એટલે લોકો વસ્તુ માંગી રહ્યા છે જરૂરિયાત એટલે લોકોને આ વસ્તુની જરૂરિયાત છે એટલે માંગી રહ્યા છે બંનેનો ઘટન તો એક જ થયું તો ચલો આગળ વધશું હવે સૌથી પહેલા આપણે તપાસ કોની થાય તો સૌથી પહેલી તપાસ આપણી થાય અને માંગની થાય તો અહીંયા દસ ને પાંચ પંદર પંદર ને છ એકવીસ એકવીસ ને નવ ત્રીસ અહીંયા કેટલા આવી ગયા તો કે સર ત્રીસ આવી ગયા જ્યારે અહીંયા આઠ ને સાત પંદર ને પંદર ને પંદર ત્રીસ શું બંને સર ટેલી થાય છે ટેલી થાય છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારની કંઈ મૂકવાની જરૂરિયાત આપણે શું કરશું પી વન શોધવાની અહીંયા આપણે શરૂઆત કરશું તો ચલો સ્ટાર્ટ કરીએ પી વનમાં શું આવશે અહીંયા તો સૌથી નાનામાં નાનો અંક બે એનાથી મોટા ત્રણ એટલે ત્રણ માંથી બે જાય તો એક અહીંયા એક અને અહીંયા ત્રણ ત્રણમાંથી એકને બાદ કરો તો અહીંયા બે અહીંયા શું આવી જશે ચાર અને બે અહીંયા કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો બે અહીંયા આપણે વાત કરીએ પી વનની તો અહીંયા શું થશે ત્રણમાંથી એક જશે તો બે ત્રણમાંથી બે જશે તો એક અહીંયા શું આવે છે પાંચમાંથી ચાર જશે તો પણ એક અને અહીંયા બે માંથી છ છ બે અને છ છ માંથી બે ને બાદ કરો તો અહીંયા કેટલા આવી જાય તો કે સર ચાર આવી જશે એટલે હું અહીંયા શું કરી દઈશ ચાર ઉપર એક રાઉન્ડ ડ્રો કરી દઈશ કેમકે પેનલ્ટી જેટલી વધારે હોય એટલું ધંધાને શું થાય નુકસાન થાય શું થાય ધંધાને નુકસાન થાય કઈ રીતે સર કેમ કે જો પહેલા અહીંયા કોઈ પણ કર્મચારીને તમે કામ નહીં આપો જો અહીંયા તમે કોઈ કર્મચારીને કામ નહીં આપો તો પાછળથી શું થશે એ કર્મચારી એ જ કામ કરવાના ચાર રૂપિયા વધારે લેશે અત્યારે તમે એ કર્મચારીને અથવા એ ડ્રાઈવરને તમે કામ સોંપી દો તો ચાર રૂપિયા તમને એક એકમ ઉપર પાછળથી વધશે એટલે કે ઓછો લાગશે તો તમારો નફો વધી જશે ચાલો તો આ લાઈનમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું જો અહીંયા સર્કલ આવે તો આમ ઉપરની બાજુ ચેક કરવાનું નાનામાં નાનો પ્રાપ્તાંક કયો તો કે સર બે ઉપર આપણે પાંચની વહેંચણી કરો શું કરો વિદ્યાર્થી મિત્રો બે ઉપર આપણે કોની વહેંચણી કરવાની રહેશે તો બે ઉપર આપણે પાંચની ની વહેંચણી કરવાની રહેશે પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય અને આઠમાંથી માંથી પાંચ જશે તો ત્રણ હવે શું કરવાનું રહેશે સર તો કે સર લાઈન ડ્રો કરવાની રહેશે અહીંયા એક લાઇન તો તમારી ફ્રેન્ડ્સ આવી ગઈ હવે આપણે શું શોધવાના તો કે સર પી ટુ શોધવાના રહેશે હવે જોજો અહીંયા પાંચ અને ત્રણ અથવા ત્રણ અને પાંચ તો શું કરવાનું ત્રણમાંથી પાંચમાંથી ત્રણ ને બાદ કરો તો બે આવે પછી અહીંયા એક અને ત્રણ ત્રણમાંથી એકને વાત કરો તો અહીંયા પણ બે આવે પછી અહીંયા ચાર અને બે તો અહીંયા પણ કેટલા આવશે તો કે સર બે આવી જશે હવે પી ની વારી પી ટુ અહીંયા કેટલા છે ત્રણ માંથી એકને બાદ કરો બે અહીંયા એક એક અને અહીંયા ડેશ ઓ સર બે તો બહુ બધી વખત છે હવે શું કરશું પોઈન્ટ તો છે ને વિદ્યાર્થી મિત્રો બે તો બહુ બધી વખત છે તો હવે અમારે સર શું કરવું તો જો હવે બધા બરાબર ધ્યાનથી જ્યારે આવી રીતે પેનલ્ટી એક સરખી આવે ફ્રેન્ડ્સ તો ત્યારે જોવાનું રહેશે આપણે કે કાર્યની વહેંચણી કેટલી મહત્તમ થઈ શકે તેમ છે કાર્યની વહેંચણી જેટલી મહત્તમ થઈ શકે તેમ હોય એટલી આપણે શું કરવાની રહેશે વહેંચણી કરવાની રહેશે તો ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો હવે ચલો માની લો કે હું આ બે ઉપર સર્કલ કરું આ શું કરું વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આ બે ઉપર હું કદાચ સર્કલ કરું તો બેની લાઇનમાં આમ ઉપર જુઓ નાના માનાનો પ્રાપ્તાંક કયો એક ઉપર કેટલાની વહેંચણી શક્ય છે તો કે સર અહીંયા છ ની વહેંચણી શક્ય છે ચાલો હવે આમવાળી લાઈનમાં તમે બે ઉપર આવો નાના માનાનો પ્રાપ્તાંક ત્રણ ત્રણ ઉપર અહીંયા કેટલી વહેંચણી શક્ય છે માત્ર ત્રણની આ બે ની લાઈનમાં અહીંયા આવો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એક છે એટલે છ ની જ વહેંચણી ત્યાં શક્ય થવાની છે એટલે અહીંયા વહેંચણી કરું કે સામે કરું બંને થવાની તો આ એક ઉપર જ છે તેના પછી આગળ અહીંયા બે ઉપર આવો તો આ બે ની લાઈનમાં બે બે ઉપર કેટલાની વહેંચણી શક્ય છે તો કે સર દસની હવે આ ત્રણ માંથી ચેક કરો વિદ્યાર્થી કે વધુમાં વધુ વહેંચણી કઈ આવે છે તો કે સર વહેંચણી વધુમાં વધુ આવે છે એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે આ સર્કલ કેન્સલ આ છ પણ કેન્સલ આ ત્રણ પણ કેન્સલ અહીંયા કેટલા વિદ્યાર્થી મિત્રો આવશે તો અહીંયા આપણે સર્કલ કરવાનું આવશે કેમ કે વધુમાં વધુ વહેંચણી ત્યાં થઈ શકે તેમ છે તો અહીંયા દસ એકમની વહેંચણી કરી દીધી દસમાંથી દસ ગયા તો શૂન્ય અને અહીંયા કેટલા વધી જશે આપણી પાસે તો કે સર આવી જશે અને જ્યાં શૂન્ય આવે વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે શું કરવાનું હોય છે બોલો તમને ખબર છે બધા સ્ટેપ્સ ખબર છે તો એને સાથે સાથે દાખલો ગણતા જાઓ ત્યારે રિવાઇઝ પણ મનમાં કરતા જાઓ તો તમને બેસ્ટ હેબિટ થશે દાખલા ફટાફટ સોલ્વ કરવાની તો ચલો આગળ વધશું ફ્રેન્ડ્સ પી ટુ સુધી તો પહોંચી ગયા હવે આપણે શું કરવાનું રહેશે તો હવે સર આપણે લેવાનું રહેશે પીતલી 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 છે છે સર નથી આ કોણ વિદ્યાર્થી ચલો આગળ વધશું બહુ મસ્તી મજાક થઈ ગઈ પાંચ માંથી ત્રણ ને બાદ કરો તો કેટલા થશે તો કે સર પાંચ માંથી ત્રણ ને બાદ કરો તો અહીંયા બે આવે ચાર માંથી એક ને બાદ કરું તો અહીંયા કેટલા આવી જાય તો કે સર ત્રણ પાંચમાંથી 4 ને બાદ કરું તો અહીંયા એક પછી અહીંયા પી થ્રીસું તો અહીંયા કેટલા આવી જશે પ્રાપ્તાંક આપણો અહીંયા કયો છે તો કે સર ત્રણ મોટામાં મોટો પ્રાપ્તાંક છે તો ત્રણ ની હારમાં ચેક કરો ત્રણ ની ચેક કરો નાનામાં નાનો પ્રાપ્તાંક એ એક તો એક ઉપર આપણે કોની વહેંચણી કરવાની થાય તો કે સર એક ઉપર આપણે છ ની વહેંચણી કરવાની થાય છ માંથી છ ગયા શૂન્ય અને સાત માંથી છ ગયા તો એક વધશે હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં આવે ત્યાં શું કરી દેવાનું લાઇન ડ્રો કરી દેવાની હવે માત્ર એક જ લાઇન વધી તો હવે એમાં લખી દઈશું અહીંયા ત્રણ એકમ અહીંયા એક એકમ અને અહીંયા પાંચ એકમ પાંચ ને ત્રણ આઠ ને એક નવ થઈ ગયા શૂન્ય ત્રણ માંથી ત્રણ શૂન્ય એકમાંથી એક શૂન્ય અને પાંચમાંથી પાંચ એટલે શૂન્ય તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે બાજુમાં હું અહીંયા લખી દઉં છું તમારા માટે કાર્યની વહેંચણી શું લખું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કાર્યની વહેંચણી ચાલો તો અહીંયા લખશું આપણે કાર્યની વહેંચણી શું લખશું આપણે કાર્યની વહેંચણી તો સૌથી પહેલાં શું આવે છે પાંચ ગુણ્યા ત્રણ કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણ્યા ત્રણ એટલે કેટલા થઈ જશે તો કે સર પંદર તેના પછી આવે છે બે ગુણ્યા પાંચ તો કેટલા થઈ જશે તો કે સર દસ તેના પછી આવે છે એક ગુણ્યા છ એકા છ પછી આવે છે ચાર ગુણ્યા એક એટલે ચાર એકા ચાર પછી આવે છે બે ગુણ્યા દસ તો કેટલા થઈ ગયા ફ્રેન્ડ્સ તો કે સર વીસ અને પાંચ ગુણ્યા પાંચ તો કેટલા થઈ ગયા ફ્રેન્ડ્સ તો કે સર પચીસ મારો ટોટલ એટલે તમને આ શું મળી જશે કુલ પરિવહન ખર્ચ સેમાં ફ્રેન્ડ્સ તો કે સર રૂપિયા માં તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે લેશું કેલ્ક્યુલેટર પંદર પ્લસ દસ પ્લસ દસ છ ને ચાર દશક થાય પ્લસ વીસ પ્લસ

તો વન બાય વન મોદી પદ્ધતિના સ્ટેપ્સ વિદ્યાર્થી મિત્રો તમને છે ઓલરેડી તો પ્લીઝ બધાએ પેપર ખોલીને બેસવું પદ્ધતિનો હજી બીજો દાખલો જ ગણવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ તો શકે કે કદાચ ન સમજ પડી હોય કોઈ સ્ટેપમાં તો હવે તમને ખબર પડી જશે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે મોદી પદ્ધતિની શું શરૂઆત કરવા જઈ રહ્યા છે મોદી પદ્ધતિની તો ચલો સૌથી પહેલા તો હું તમને એક સ્ટેપની વાત કરું શું કરું વિદ્યાર્થી મિત્રો એક સ્ટેપની વાત કરું તો ચાલો જોજો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારું આખું બોક્સ તમને અહીંયા દેખાશે એટલે કોઈ પણ વસ્તુ કટ થવાની નથી તો સર સૌથી પહેલા તો હું આ છે ને પી પેનલ્ટીસ કાઢી નાખું છું ફ્રેન્ડ્સ એવું લાગે તમે ગણશો તો તમને ડેફિનેટલી આઈડિયા તો આવી જ જશે એટલે એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે વોગલની પદ્ધતિની પ્રેક્ટિસ આપણે ઘણી બધી કરેલી છે કે તમારે વહેંચણી ચેક કરવાની છે શું ચેક કરવાની છે કાર્યની વહેંચણી કાર્યની વહેંચણી એમ પ્લસ એન માઇનસ વન જેટલી થયેલી હોવી જોઈએ અહીંયા એમ કેટલા ત્રણ એન કેટલા ચાર તો ત્રણ વત્તા ચાર માઇનસ એક બરાબર કેટલા થાય છ તો સર અહીંયા છ આવતા હોવાથી શું અહીંયા છ આવે છે આપણી કાર્યની વહેંચણી તો સર ચકાસીએ આ પહેલી આ બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી છ વહેંચણીઓ સર આવી ગઈ શું થઈ ગયું અહીંયા છ વહેંચણી બરાબર રીતે આવી ગઈ તો છ વહેંચણી જો બરાબર રીતે આવી હોય

ત્યાં તમારે તમારા પ્રાપ્તાંકો લખવાના છે વહેંચણી નથી લખવાની શું લખવાની છે એ પ્રાપ્તાંકો કયા છે તે નોટ કરીને લખવાના રહેશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની શરૂઆત કરીએ હવે ચલો ધ્યાનથી જોજો બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલા તો હું લખું છું સૌથી પહેલા તો શું આ ત્રણ ઉપર કોઈ વહેંચણી થઈ છે તો કે ના સર નથી થઈ તો અહીંયા ખાલી બોક્સ રહેવા દીધું આઠ ઉપર થઈ છે કોઈ વહેંચણી ના સર નથી થઈ તો બોક્સ ખાલી રહેવા દીધું પણ અહીંયા પાંચ ઉપર વહેંચણી થઈ છે તો કે હા સર હવે સર પ્રાપ્તાંક એટલે સર તમારે આ અંક લખવાનો છે આને લખવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરી લેશું આપણે અહિયાં ચાલો તો સૌથી પહેલા તો હું અહીંયા કયો પ્રાપ્તાંક લખું છું તો કે સર પાંચ લખું છું શું લખું છું પાંચ લખું છું હવે તેના પછી અહીંયા એક ઉપર વહેંચણી થઈ છે તો કે હા સર એક લખી દીધા તેના પછી અહીંયા ચાર ઉપર વહેંચણી થઈ છે તો અહીંયા લખી દીધા અહીંયા ચેક કરો તો અહીંયા કેટલી વહેંચણી થઈ છે સર તો કે બે ની વહેંચણી બે ઉપર દસ ની વહેંચણી છે પ્રાપ્તાંક બે લખી દીધો તેના પછી અહીંયા પાંચ લખી દીધા બસ આટલું થઈ જાય વિદ્યાર્થી મિત્રો પછી આપણે જોવાનું શું રહેશે સેકન્ડ સ્ટેપ આપણો તો સેકન્ડ સ્ટેપ આપણો આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે સેકન્ડ સ્ટેપ્સ શું આવે છે બોલો વિદ્યાર્થી મિત્રો તો સેકન્ડ સ્ટેપ આપણો આવે છે અહીંયા અહીંયા પૂર્વવર્તો નહીં આવે અહીંયા UIBI આવશે કઈ વાંધો નહીં ચલો ફ્રેન્ડ્સ કઈ વાંધો નહીં હા તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ અહીંયા લખાઈ ગઈ આપણી હવે આપણે અહીંયા માર્કર કરી લેશું તમારી વધુ વહેંચણી થઈ છે શું વિદ્યાર્થી મિત્રો જ્યાં તમારી વધુ વહેંચણી થઈ છે ત્યાં તમારે શૂન્ય મૂકવાનું છે શું મૂકવાનું છે શૂન્ય મૂકવાનું છે તો જોજો ધ્યાનથી આ લાઈનમાં એક વહેંચણી અહીંયા બે વહેંચણી અહીંયા પણ બે વહેંચણી અહીંયા એક અહીંયા પણ એક અને અહીંયા ત્રણ વહેંચણી થઈ છે તો વધારે ક્યાં વહેંચણી થઈ છે તો કે સર અહીંયા વહેંચણી વધારે થઈ છે ક્યાં વહેંચણી વધારે થઈ છે તો કે સર અહીંયા વહેંચણી વધારે થઈ છે અહીંયા આપણા બે લખવાના રહી ગયા તો ચલો બે લખી દેસુ ફ્રેન્ડ આપણે ચાલો હવે થઈ ગઈ ટોટલ છ વહેંચણીઓ ચાલો વધુમાં વધુ વહેંચણી ક્યાં થઈ અહીંયા બે

માઈનસ થશે અને આ એક અંક તમને મળશે બીજી આકૃતિ વિદ્યાર્થી મિત્રો શું હતી આપણી તો કે સર બીજી આકૃતિ આપણી હતી અહીંયા અહીંયાથી આ બે પ્રાપ્તાંકો તમને આપેલા હોય અને તમે શું શોધો અહીંનો ત્રીજો પ્રાપ્તાંક તમે શોધો હંમેશા આવી રીતે ટ્રાઇંગલમાં જ ચાલશે સેમાં ચાલશે હંમેશા આવી રીતે ટ્રાઇંગલમાં ચાલશે ત્રીજી આકૃતિનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો પછી લાસ્ટમાં થશે એનો કોઈ ઉપયોગ થવાનો નથી તો ચલો વિદ્યાર્થી મિત્રો ચાલો અહીંયા શૂન્ય મૂક્યું તેની ઉપરનો પ્રાપ્તાંક પકડો આ કોના જેવું દેખાય છે આવું કંઈક દેખાય છે તમને આ આમ દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ કોના જેવું છે આમથી લઈને આમ સુધી આ બંનેના વચ્ચે શું થાય ફ્રેન્ડ્સ તો કે સર માઇનસ થાય શું થાય બંનેના વચ્ચે માઇનસ થાય એટલે કે સર અહીંયા આપેલા છે આપણને પાંચ અહીંયા આપેલા છે આપણને શૂન્ય તો પાંચમાંથી તમે શૂન્યને બાદ કરો તો અહીંયા કેટલા વધે તો કે સર પાંચ વધે અથવા તો અંદરનો અંક પાંચ છે અંદરથી હું બહાર આવ્યો તો પાંચ માઇનસ શૂન્ય કરું અંદરથી જ્યારે બહાર આવો ત્યારે શું થાય તો કે અંદરથી જ્યારે તમે બહાર આવો તેવા સમયે માઇનસ થાય શું થાય માઇનસ થાય એટલે પાંચ અંદરનો આંકડો પાંચમાંથી શૂન્ય ને બાદ કરું તો અહીંયા બોલો કેટલા આવી જશે તો કે સર પાંચ આવી જશે કેટલા આવી જશે તો કે સર પાંચ આવી જશે તો ચલો આપણે અહીંયા લખી દઈશું ફાઈવ માઇનસ ઝીરો એટલે કે પાંચ તો સર આ ઝીરોની લાઈનમાં અહીંયા ચાર છે તો તો કઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ આ ચાર છે ચારમાંથી ઝીરો ને બાદ કરો તો અહીંયા કેટલા આવી જશે ચાર આ પાંચમાંથી શૂન્ય ને બાદ કરો તો અહીંયા કેટલા આવી જશે પાંચ આ એક જ કોન્સેપ્ટ ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી દીધું આખું સોલ્યુશન આ બાજુનું કરી દીધું અથવા વિદ્યાર્થી મિત્રો જ્યાં તમે શૂન્ય મૂકશો જો અહીંયા શૂન્ય મૂક્યો છે તો આ સેમ ટુ સેમ પ્રાપ્તાંકો અહીંયા આવી જશે શું થઈ જશે સેમ ટુ સેમ પ્રાપ્તાંકો અહીંયા આવી જશે જો હું શૂન્ય આ બાજુ મૂકું તો બધા પ્રાપ્તાંકો અહીંયા નીચે આવી જાય

એક અંદરનો અંક હોવાથી અંદરથી બહારનો આંકડો શોધો ત્યારે માઇનસ થાય શું થાય માઈનસ થાય એટલે એક માઇનસ ચાર કરો તો બોલો ફ્રેન્ડ્સ અહીંયા કેટલા આવી જશે તો કે બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માઇનસ ત્રણ આવી જશે શું આવી જશે માઇનસ ત્રણ આવી જશે હવે સર તો કે સર હવે આ આંકડો શોધવો છે તો આ રહ્યો એની ઉપર તો સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો આપણો આઉટ્રાઇંગલ બનશે બે અંદરનો અંક છે બે માઇનસ પાંચ કરો તો અહીંયા કેટલા આવી જશે બોલો તો કે સર બે માઇનસ પાંચ કરશું તો અહીંયા માઇનસ ત્રણ આવી જશે અને વિદ્યાર્થી મિત્રો આ પણ વિદ્યાર્થી મિત્રો કોના જેવો છે તો કે સર આ પણ વિદ્યાર્થી મિત્રો આમ જ છે આને લાઈન આમ ખેંચો કે આ કરો થયું તો આનું આ જ આવું જ સેમ ટુ સેમ તો હવે શું થશે અહીંયા બે માંથી પાંચ ને બાદ કરો તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો કેટલા આવી જશે તો કે સર માઇનસ ત્રણ આવી જશે ઈઝીલી સોલ્વ સરવાળો કરવાનો છે હવે તમારી ત્રીજી આકૃતિ આવશે વિદ્યાર્થી મિત્રો અને ત્રીજી આકૃતિ હું અહીંયા બનાવી રહ્યો છું ધ્યાનથી જોજો શું થશે અહીંયા આકૃતિ આ સેમ ટુ સેમ જ બનશે આ અંક તમને આપેલો હશે અને અહીંયાથી આવી રીતે તમે આ બીજો અંક તમારે શું કરવાનો રહેશે શોધવાનો રહેશે આ બે અંક જે રાઉન્ડ કરેલા છે આ બે અંક હશે આપણી પાસે તો અહીંયા ત્રીજો અંક શોધવાનો રહી તો આના માટે શું થાય હંમેશા સરવાળો કેમ કે તમે શરૂઆત ક્યાંથી કરો છો તો કે ફ્રેન્ડ્સ બારથી કરો છો શું કરો છો ફ્રેન્ડ્સ શરૂઆત બારથી કરો છો તો ચલો જોજો હવે અહીંયા બધા ધ્યાનથી ફ્રેન્ડ્સ શું થશે અહીંયા તો જોજો આપણે કરવાનો સરવાળો છે અંક આપણો છે તે કેવો છે માઇનસ છે એટલે કે માઇનસ ત્રણ વત્તા જોજો કેમ બનશે આપણી ટેકનિક અહીંયાથી જોજો ફ્રેન્ડ્સ અહીંયાથી મેં શરૂઆત કરી અહીંયા ગયો તો અહીંયાનો મને અંક મળે તેના પછી અહીંયાથી શરૂઆત અહીંયા કરી તો મને અહીંયાનો અંક મળે એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો આ બોક્સ શોધવું છે મારે તો અહીંયા આંકડો છે અહીંયા પણ આંકડો છે આની હાર અને આનો જ સ્તંભ હંમેશા જોવાનો બીજો કોઈ પણ જોવાનો આપણે નથી જ્યાંનો તમારે શોધવું હોય અહીંનો શોધવો છે તમારે તો અહીંયાથી આમ આવો અહીંયાથી આમ આવો બસ ચાલો તો તેના પછી હવે આગળ વધશું સાહેબ હવે શું આવશે બોલો સર તો કે સર હવે આવશે આપણું કરો માઇનસ ત્રણ એટલે કેટલા આવી ગયા તો કે સર પોઝિટિવ બે તો અહીંયા લખી દો પોઝિટિવ બે તમારા પછી અહીંયા માઇનસ ત્રણ વત્તા પાંચ સેમ ટુ સેમ પોઝિટિવ બે પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો જો હવે મારે આંક જોઈએ છે ને તો હવે હું શું કરીશ અહીંયા બી અંક છે આમ પણ છે ને અહીંયા મને આ રીતે મળી શકે એટલે જો આ એ રોજ વ્યવસ્થિત રીતે બનાવેલા છે આવું હોય તો માઇનસ થશે આ રટ્ટા મારવાની ટેકનિક અને સમજાવવાની ટેકનિક શું છે કે ભાઈ અંદરથી બહારનો આંકડો શોધો તો માઇનસ અત્યારે હું બહારથી અંદરનો આંકડો શોધું છું તો પ્લસ તો પ્લસ એટલે માઇનસ ત્રણ પ્લસ ચાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવી જશે તો આ કોના જેવું બનશે તો કે સર આની જેવું જ બનશે આ રહ્યો એરો તો આ બે પ્રાપ્ત અંક આપેલા છે હા સર તો માઇનસ ત્રણ અને પાંચ શું વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ અને પાંચ તો શું આવી જશે તો કે સર પોઝિટિવ બે કેટલા આવી જશે શું છે સૌથી અગત્યની છે આના અંદર કોઈ પણ પ્રકારની ભૂલ કરતા નહીં ખાસ ધ્યાનથી આરામથી ભલે યુઆઈવીઆઈ ટેબલમાં જરા ટાઈમ લાગે ચાલશે ને હું બી ગેરંટી આપું છું પાંચ દાખલા ગણશો પછી જ યુઆઈ વીઆઈ ટેબલના અંદર થોડી તમને ખબર પડશે એવું ક્યારે પણ ન વિચારો કે એક દાખલાના અંદર બધી જ સમજ આવી જાય ક્યારેક અમુક વસ્તુ ન બી આવે તો એની માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે આવી ગઈ તો વેલ એન્ડ ગુડ નથી સમજમાં આવ્યું તો કંઈ વાંધો નહીં પ્રેક્ટિસ પર પ્રેક્ટિસ જ આપણો માટે શું છે બેસ્ટ એક્ઝામ્પલ આપણું સેટ થશે હંમેશા તો ચલો વિદ્યાર્થી મિત્રો તેના પછી હવે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવે છે કયો કે મુખ્ય કોષ્ટકમાંથી તમારું યુઆઈ પ્લસ વીઆઈ શું કરવાનું બાદ કરવાનું શું કરવાનું મુખ્ય કોષ્ટકમાંથી તમારે તમારું યુઆઈ પ્લસ વીઆઈ ને બાદ કરવાનું પણ એ બાદ કરવા માટે પણ એક મહત્વનો પોઈન્ટ આવે છે કહ્યો કે કાર્યની વહેંચણી જ્યાં થઈ છે તે અંકો એટલે કે તે પ્રાપ્તાંકો એમના એમ જ લખવાના રહેશે તો ચલો જુઓ અહીંયા સૌથી પહેલા પાંચ અને બે એટલે અહીંયા મેં લખી દીધા પાંચ અને બે અને હંમેશા આ મોદી પદ્ધતિના દાખલા સોલ્વ કરો ત્યારે પેન્સિલ લઈને જ બેસજો બોલપેનથી ખીચડો બનાવતા નહીં ફ્રેન્ડ્સ એટલું ખાસ ધ્યાન રાખજો ખીચડો બનાવશો તો એક્ઝામના ટાઈમ પર તમને જ્યારે જરૂરત હશે ત્યારે એ વસ્તુ તમને કામ નહીં લાગે તો હંમેશા ધ્યાન રાખજો ખીચડો વગર કારણનો બનાવતા નહીં

કે જે આ અહીંયા એટલે કે પ્રાપ્તાંકો નથી એટલે કે કાર્યની વહેંચણી થઈ નથી તેવા પ્રાપ્તાંકોમાંથી આપણા બ્લુ કલરના પ્રાપ્તાંકો આપણે શું કરવાના છે બાદ કરવાના છે અને તમે જ્યારે બી સોલ્યુશન કરો તો વહેંચણી થઈ છે એ બુલપેનથી લખો અને બાકીના તમામ પ્રાપ્તાંકો તમે પેન્સિલથી લખો કોનાથી લખો પેન્સિલથી તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે હવે અહીંયા ત્રણ માંથી બે ને બાદ કરો તો અહીંયા કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો તો કે સર અહીંયા વધે એક ચાલો આઠ માંથી બે ને બાદ કરો તો અહીંયા કેટલા વધશે સર તો કે સર છ પછી અહીંયા એક છે અહીંયા ત્રણ છે ત્રણ માંથી એક ને બાદ કરો તો અહીંયા કેટલા આવશે ત્રણ માંથી એક ને બાદ કરો તો બે આવે પછી છ માંથી એક ને બાદ કરો તો અહીંયા કેટલા વિદ્યાર્થી મિત્રો આવી જશે પાંચ પછી શું છે અહીંયા ચાર માંથી બે ને બાદ કરો શું કરો ચાર માંથી કોને બાદ કરો ફ્રેન્ડ્સ તો કે સર બે ને બાદ કરો ચાર માંથી બે ને બાદ કરો તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો તો તો કે સર વધશે વધશે અને કરો કેટલા પાંચ શું આપણા જેડાઈ જે કોષ્ટકના અંદર કોઈ પણ આવૃત્તિ ઋણ છે તો કે ના સર ઝેડાઈ જે કોષ્ટકના અંદર એક પણ આવૃત્તિ અહીંયા આપણી ઋણ આવેલી નથી જો આખો દાખલો છે વિદ્યાર્થી મિત્રો જો આના અંદર હજી નેગેટિવ આવ્યું હોત ને ફ્રેન્ડ્સ તો આ દાખલો આખો ચાલતો જ હોત હજી સુધી ચાલતો હોત આનો કોઈ મોદી પદ્ધતિનો કોઈ એન્ડ નથી વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી માઇનસ ના આવે સેમ સ્ટેપ ફોલો કરતા જાઓ જ્યાં સુધી માઇનસ હટે નહીં બધી સંખ્યા પોઝિટિવ ન આવે ત્યાં સુધી તમે જે સુધી આગળ વધતા જાઓ વધતા જાઓ વધતા જાઓ આના અંદર કેટલા બોક્સ બનશે એની કોઈ ગેરંટી હોતી નથી આ એક દાખલો આપણો હતો કે જેમાં અંદર આપણે ઝેડાઈ જે નેગેટિવ ન આવી પણ એક દાખલો આના પછીનો એવો આપણે વિદ્યાર્થી મિત્રો કે જેના અંદર ડેફિનેટલી જે નેગેટિવ ઝેડા ઝેડાઈ જેના અંદર એક આવૃત્તિ નેગેટિવ આવશે અને ત્યાંથી આપણા સ્ટેપ ફાઇનલ સ્ટાર્ટ થશે અને એ દાખલા પછી આપણી મોદી પદ્ધતિ પૂરી થઈ જશે પછી માત્ર વધે છે આપણી પ્રેક્ટિસ બસ તો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણો પહેલાથી દાખલો શરૂ કરેલો હતો શું કર્યું દાખલાના અંદર તો કે સર આપણે પહેલા તો આપણું પ્રારંભિક ઉકેલ મેળવ્યો આવેલો હતો તમને ત્યારે પણ સવાલ પૂછેલો કે કે તમે એવું કયા બેઝ ઉપર કહી શકો આ પરિવહન ખર્ચ સૌથી ઓછામાં ઓછો છે તમે કોમર્સના સ્ટુડન્ટ છો ફ્રેન્ડ તમને ધંધાના વિશે કોઈ બી કાલે પૂછે તો તમને એટલું તો જ્ઞાન હોવું જ જોઈએ કે ભાઈ નફો વધારવા માટે ખર્ચો ઓછો કરી શકાય ધંધો વધારવો અને નફો કમાવ બંને વસ્તુ અલગ છે હું લાખ રૂપિયાનું વસ્તુ વેચીને સો રૂપિયા કમાવ અને હું દસ રૂપિયાની વસ્તુ વેચીને હજાર રૂપિયા કમાવ બોલો અંતર કેમાં છે ફ્રેન્ડ્સ કમાણી શેના અંદર છે તો કે ભાઈ દસ રૂપિયાની વસ્તુ તમે વેચો ને તો એના અંદર હજાર રૂપિયા નફો તમે કાઢી શકો પણ લાખની વસ્તુ વેચીને સો રૂપિયા જ મળતા હોય તો ભાઈ ખાલી ખોટો એવો ધંધો શું કામ કરવો જોખમવાળો તમે બી પ્રેક્ટિકલી આ પોઈન્ટ વિચારતા હોય પણ પરિવહનની દ્રષ્ટિ આપણે જોવા માટે જઈએ તો મારા ઝેડાઈ જે કોષ્ટકના અંદર કોઈ પણ આવૃત્તિ ઋણ નથી એટલે અહીંયા મારે માત્ર એક નોંધ કરવાની આવે શું કરવાની આવે ફ્રેન્ડ એક નોંધ કરવાની આવે નોંધ શું નોંધ કરવાની આવે બોલો અરે સર ખબર જ નથી કહું છું વિદ્યાર્થી મિત્ર જુઓ સાંભળો નોંધ એ લખવાની આવશે કે ઝેડાઈ જે કોષ્ટકમાં શેમાં ફ્રેન્ડ્સ जेडाई जे, जे कोष्टक में एक पण आवृत्ति एक पण आवृत्ति ऋण न होवा थी प्रारंभिक उकेलज उकेलज इष्ट उकेल મળે છે એટલે હવે કોઈ પણ સંજોગોના અંદર એવી પરિસ્થિતિ નથી જ આવવાની વિદ્યાર્થી મિત્રો કે તમારો એસી રૂપિયા થી ખર્ચો ઓછો થઈ શકે શું વિદ્યાર્થી મિત્રો કોઈ જ કંડિશન એવી નથી કે જેના અંદર તમારો આ ખર્ચો એસી રૂપિયાથી કેવો થઈ શકે ઓછો થઈ શકે વિદ્યાર્થી મિત્રો આ આખો દાખલો તમારા સામે બોર્ડ ઉપર છે તમે વ્યવસ્થિત રીતે જોઈ પણ શકો છો અને દાખલા નંબર આપણો આ ચોવીસ હતો પાના નંબર પંચોતેર ઉપર તો આને સેલ્ફ પ્રેક્ટિસ કરવાની ડેફિનેટલી ટ્રાય કરજો તો ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ